આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલા એક ગાયત્રી મહામંત્ર ભાવના રાખીશું. સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મંત્ર આપણે બધા સાથે બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પાવન પ્રજ્ઞા પુરાણમાં નારીની સુતેલી ચેતનાને જગાડતા ગુરુદેવે ઘોષણા કરી છે કે આ યુગ નારી જાગરણનો છે. હે પ્રિય બહેનો, જાગો, પોતાના અસ્તિત્વને ઓળખો, પોતાની ગૌરવ ગરિમાનું ધ્યાન ધરો. હવે પતિદેવતાનો માર ખાઈને કે બળી મરવાનો સમય પૂરો થઈ ગયો છે. પોતાની સુતેલી શક્તિઓને ઓળખો અને દુર્ગા ચામુંડા કાલી બનીને દુષ્ટોના દમન માટે તૈયાર થઈ જાઓ. અત્યારે તમને વંદનીય માતાજીની શક્તિ તેમજ ગુરુદેવના વરદાન મળી રહ્યા છે. આપ આપને અબળા ન સમજો. તમારી અંદર ઝાંસીની રાણી, અહલ્યાબાઈ, દુર્ગાવતી, મહાલક્ષ્મી, સાવિત્રી, મદાલસા અને મૈત્રેયી સુતેલી છે. તેને જાગૃત કરો અને પોતાની સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા માટે આ સૂર્ય શક્તિ સાથે ટકરાઈને તમે દુર્ગા ચામુંડા બની જાઓ. અસત્ય, દુરાચાર, ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસ સાથે ટક્કર લેવા માટે તમે સત્યવાનને યમરાજથી પણ બચાવો. ખૂબ અદ્ભુત વાતો કરી છે નારી જાગરણ માટે. સુંદર દ્રષ્ટાંતો નારી મહાત્મ્ય પુરાણમાં આવે છે. મહારાષ્ટ્રના જમીનદાર ભાઉ રઘુનાથ ઠાકુર જ્યારે 13 વર્ષના હતા ત્યારે એમનું લગ્ન 18 વર્ષની છોકરી સાથે થયું હતું. તેઓ મોટા થયા ત્યારે સમાજ સુધારક બન્યા અને બાળ લગ્નના કટ્ટર વિરોધી બન્યા છે. એમણે પોતાની પુત્રી સરલાને MA સુધી ભણાવી. છોકરીએ મહિલા જાગૃતિ કરવાનો નિશ્ચય કર્યો. લાયક વર ન મળવાથી તે અસ્વીકાર કરતી રહી અને મહર્ષિ કરવેના મહિલા વિદ્યાલયમાં શિક્ષિકા બની છે. એની શરત એવી હતી કે જે મહિલા શિક્ષણના એના લક્ષ્યમાં મદદરૂપ બનશે એની સાથે જ તે લગ્ન કરશે. સંજોગો વસાત ઇન્દોરના પ્રેમનાયક એને મળી ગયા. બંને ભેગા મળી પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવામાં એમની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો. એમના પ્રયત્નના પરિણામે 30 કન્યા વિદ્યાલયો ખુલ્યા. એમાં 22,000 કન્યાઓ ભણવા માંડી. આ સિવાય પણ આ દંપતીએ માળવા અને મહારાષ્ટ્રમાં નારી ઉત્થાનના બીજા પણ અનેક કાર્યો કર્યા છે. આને કહેવાય એકને એક મળીને 11 થાય. મૈસૂરનું યશોધરા દાસપ્પા દંપતી સ્વરાજ્ય આંદોલનમાં અગ્રણી હતું. રચનાત્મક કાર્યોમાં એમને ભારે રસ હતો. યશોધરાજીએ કાયદા શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરંતુ એમણે વકીલાત કરી ન હતી. ક્યારેય વકીલાત નહોતી કરી. એમને આગ્રહપૂર્વક વિધાનસભાના સભ્ય અને મંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ નશાબંધીની બાબતમાં સરકાર સાથે મતભેદ થવાથી એમણે રાજીનામું આપી દીધું. ત્યાર પછી પણ પહેલાંની જેમ જ ગાંધીજીના રચનાત્મક કાર્યો તેઓ કરતા રહ્યા. એમને કેટલી વાર જેલ જવું પડ્યું. ગાંધીવાદીઓમાં દાસપ્પાને એ વિસ્તારનો ચમકતો હીરો માનવામાં આવે છે. સરકારે પણ યશોધરાજીને પણ પદ્મભૂષણની ઉપાધિથી નવાજ્યા હતા. કસ્તુરબાનું અવસાન થયું ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે મારો સૌથી નિકટનો સાથી જતો રહ્યો. કસ્તુરબાએ ખરેખર આજીવન ગાંધીજીના ગાઢ મિત્ર બનવાનો પ્રયત્ન કર્યો અને તેઓ એ પ્રયાસમાં સંપૂર્ણ રીતે સફળ પણ રહ્યા. દક્ષિણ આફ્રિકાનો ફિનિક્સ આશ્રમ, અમદાવાદનો સાબરમતી આશ્રમ જેટલી સુંદર રીતે ચાલતો હતો તે જોઈને એમ કહી શકાય કે એમણે બાપુની ઈચ્છાઓને અનુરૂપ પોતાના શરીર, મન અને સ્વભાવને ઘડ્યા હતા. વ્યક્તિત્વની દ્રષ્ટિએ તેઓ બહુ પ્રતિભાશાળી નહોતા, પણ ભારતીય નારીના સમર્પણના આદર્શને એમણે સંપૂર્ણ રીતે નિભાવ્યો હતો.
એટલે જ તેઓ રાષ્ટ્રપિતાની જેમ રાષ્ટ્રમાતા કહેવાયા છે. ગાંધીજીની કાયા માટે છાયા બનીને રહ્યા છે. અંગ્રેજ સરકારે એક ચાલ જમાવી કે જો જવાહરલાલ નહેરુ રાજનીતિમાં ભાગ લેવાનું છોડી દે તો તેમને શ્રીમતી કમલા નહેરુની દેખરેખ હેઠળ હંમેશા માટે જેલમાંથી છોડી દેશું. કમલા નહેરુને ક્ષયરોગ થઈ ગયો હતો. સ્વતંત્રતા આંદોલન તીવ્ર ગતિથી ચાલી રહ્યું હતું. તે વખતે જવાહરલાલ બનારસ જેલમાં હતા. ઉપર પ્રમાણેનો સૂચનાપત્ર જવાહરલાલને મોકલવામાં આવ્યો હતો. એમને એ બાબતનો નિર્ણય લેવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો. જવાહરલાલ સામે વિકટ સમસ્યા હતી. એક તરફ ધર્મ પત્ની પ્રત્યેની ફરજ તો બીજી બાજુ દેશપ્રેમ. છેવટે એમણે સલાહ માટે કમલા નહેરુને જેલમાં આવીને મળવાનો આગ્રહ કર્યો. કમલાજી યથાસમયે ત્યાં ગયા છે. પોતાના એક નજીકના સંબંધીને એમણે પૂછ્યું કે પંડિતજીને જેલમાં શું કામ સોંપવામાં આવ્યું છે. એમને જવાબ મળ્યો કે તેઓ ત્યાં દોરડા વણે છે. આ સાંભળી કમલાજીની આંખમાંથી ટપ ટપ આંસુ ખરવા લાગ્યા છે. એમના હૃદયમાં પતિ પ્રત્યે અગાધ પ્રેમ હતો. થોડી વારમાં જેલનો દરવાજો ખુલ્યો. તેઓ જવાહરલાલને અંદર મળવા ગયા. જવાહરલાલ એમને કંઈ પૂછે તે પહેલાં એમણે કહ્યું, આપ રાજનીતિમાં સહર્ષ કામ ચાલુ રાખો. મારા હિત માટે રાષ્ટ્રહિતની ભાવનાનો આપ ત્યાગ ન કરશો. કમલાજીના મૃત્યુનું કારણ ક્ષય તો હતો જ, પણ આ માનસિક ભાર પણ હતો. તેમ છતાં પણ તેમણે રાષ્ટ્રહિતને સર્વોપરિ માન્યું હતું. નિજ શાન માન મર્યાદા કા પ્રભુ ધ્યાન રહે અભિમાન રહે જિસ દેવ ભૂમિ મેં જન્મ લિયા બલિદાન ઉસી પર હો જાય બલિદાન ઉસી પર હો જાવે. કેટકેટલા સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે. વાચસ્પતિ મિશ્ર ભારતીય દર્શનના પ્રસિદ્ધ ભાષ્યકાર હતા. એમણે પૂર્વ મીમાંસા સિવાય બાકીના બધા દર્શનોનું ભાષ્ય કર્યું છે. તેઓ પોતાના પુણ્ય પ્રયાસમાં લાગી ગયા હતા. એ સમય દરમિયાન એમની પત્નીએ એક દિવસ સંતાનની ઈચ્છા પ્રગટ કરી. વાચસ્પતિ ગ્રહસ્થ તો હતા, પરંતુ દાંપત્ય જીવન એમણે વાસના માટે નહીં, બે સહયોગીઓની મદદથી ચાલતા પ્રગતિશીલ જીવનક્રમ માટે અપનાવ્યો હતો. એમણે પત્નીને પૂછ્યું, તું શા માટે સંતાન પેદા કરવા ઈચ્છે છે? પત્નીએ કહ્યું કે આપણું નામ અમર રહે એટલા માટે. વાચસ્પતિ મિશ્ર એ વખતે વેદાંત શાસ્ત્રનું ભાષ્ય કરી રહ્યા હતા. એમણે તરત એ ભાષ્યનું નામ ભાહમતી રાખી દીધું. આ નામ એમની પત્નીનું હતું. એમણે પત્નીને કહ્યું, લે તારું નામ તો અમર થઈ ગયું, હવે નકામી પ્રસવ વેદના અને સંતાનને ઉછેરવાની ઝંઝટ માથે લઈને શા માટે કરીશ? શું તને વળશે એમાં? ભક્તરાજ જયદેવની પત્નીનું પણ એક અદભુત દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. ભક્તરાજ જયદેવની પત્ની રાજભવનમાં એમને ખૂબ સન્માન મળતું હતું. એકવાર એમણે રાણીને પૂછ્યું કે પતિ મર્યા પછી એની સાથે સતી થવું એ હલકા પ્રકારનો પતિવ્રત ધર્મ છે. સાચી પતિવ્રતા મૃત્યુનો સંકેત મળતા જ પ્રાણ ત્યાગી દે છે. રાણીને શંકા થઈ. એક દિવસ રાજાની સાથે જયદેવ પણ શિકારે ગયા હતા. આ તક જોઈને રાણીએ કહ્યું કે પંડિતજીને વનમાં એક વાઘ ખાઈ ગયો છે. જયદેવની સ્ત્રી શ્રીકૃષ્ણ કહેતા ધડામ દઈને ભૂમિ પર પડી છે. એના મરવાથી રાણીને ખૂબ દુઃખ થયું. ઘણા સમય સુધી તે જૂઠું બોલી, તે બદલ ખૂબ પસ્તાતી રહી. રાજાની સાથે જયદેવ પાછા ફર્યા તો એમને આ સમાચાર આપવામાં આવ્યા. જયદેવે કહ્યું કે રાણીમાને કહો કે તેઓ ગભરાય નહીં, મારા મૃત્યુના સંકેતથી એમનો પ્રાણ ગયો હતો, તો હવે હું જીવતો પાછો આવ્યો છું તેથી એનો પ્રાણ પણ પાછો આવશે. ભક્ત રાજ પોતાની પત્નીના મૃતદેહના પાસે હરિકીર્તનમાં વિહ્વળ બન્યા છે. એક ક્ષણવાર તો એમને એમની પત્નીના મૃત્યુનો પણ ખ્યાલ નથી રહ્યો. ધીરે ધીરે મૃત પત્નીના શરીરમાં ચેતના પાછી આવી છે. આવો હોય છે પતિ પત્નીનો પ્રેમ. એકબીજાથી તેઓ અલગ નથી રહી શકતા. સુકન્યા પોતાના પતિને પિતાની એકની એક દીકરી હતી. રાજમહેલમાં ઉછરી હતી. ગુણની દ્રષ્ટિએ સાક્ષાત સરસ્વતી જેવી હતી. એક દિવસ રાજા વનવિહાર માટે નીકળ્યા છે. તેઓ પોતાની પુત્રીને પણ સાથે લઈ ગયા છે.
છોકરીએ એક રાફડામાં ચમકદાર વસ્તુઓ જોઈ. તેણે એક સળીથી એને ખોતર્યો તો લોહીની ધાર વહેવા માંડી. પિતાને તેણે આ સમાચાર આપ્યા ત્યારે બોલ્યા કે બેટા, અનર્થ થઈ ગયો. અહીં તો ચેવન ઋષિ તપ કરતા હતા, એમના નેત્રો ફૂટી ગયા હોય એવું લાગે છે. અને ખરેખર એવું જ બન્યું હતું. સુકન્યા વિચાર કરવા લાગી કે આંખો વિના આ ગાઢ જંગલમાં આ ઋષિનું જીવન કેવી રીતે પસાર થશે. એમણે તરત જ નિશ્ચય કર્યો કે પ્રાયશ્ચિત સ્વરૂપે હંમેશા હું એમની સાથે જ રહીશ. રાજાએ ના પાડી, છતાં પણ સુકન્યા એ ઋષિની પાસે જ રહ્યા છે અને સાચા મનથી, ખરા દિલથી એમની સેવા કરવા લાગી ગયા છે. દેવતાઓએ પ્રસન્ન થઈ અને ચેવન ઋષિના નેત્રોની જ્યોતિ પાછી આપી છે. એટલું જ નહીં, એમને ચીર યૌવન પણ બક્ષ્યું છે. સમય સમય પર નારીએ પત્નીના રૂપે પતિને સચેત કરીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. આ ભારતીય નારી સહિષ્ણુતાની સાક્ષાત મૂર્તિ છે. આર્ય સમાજના પ્રણેતા ખૂબ પ્રખ્યાત સ્વામી શ્રદ્ધાનંદ જ્યારે નવયુવક હતા ત્યારે એમનું નામ મુનશીરામ હતું અને એમને મદ્યપાન, વ્યભિચાર, ઉડાઉપણું વગેરે અનેક કેટલીય પ્રકારની ખરાબ કુટેવો પડી ગઈ હતી. એમની પત્ની શિવદેવી પોતાના કર્તવ્ય તથા જવાબદારી નિભાવતી રહી હતી. પતિના દોષો પર ગુસ્સે થવાના બદલે ધીરજ અને પ્રેમપૂર્વક તેને સમજાવતી અને પ્રભાવિત કરતી. પરિણામે એમના જીવનમાં કાયાકલ્પ થઈ ગયો અને તેઓ ઉચ્ચ કોટીના સંત અને લોકસેવક બન્યા છે. એમાં એમના પત્નીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. શિવદેવીના સુસંસ્કાર લઈને જન્મેલા બાળકો, એમના સંતાનો પણ ઉચ્ચ સ્તરના બન્યા છે. ઇન્દ્ર વિદ્યા વાચસ્પતિની પ્રતિભા અને દેશસેવાથી બધા જ પરિચિત છે. પૃથ્વીરાજ ચૌહાણનું પણ સુંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાને કનોજથી અપહરણ કરીને લઈ આવ્યા હતા. એના સૌંદર્ય પર તેઓ એટલા બધા મુગ્ધ હતા, એટલા બધા આફરીન હતા કે રાજમહેલ છોડીને શાસન કરવા જતા નહોતા. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને મહંમદ ગૌરીએ દિલ્હી પર ચડાઈ કરી દીધી હતી. નેતૃત્વના અભાવમાં પૃથ્વીરાજના પક્ષનો પરાજય થવાની તૈયારી હતી. આ સ્થિતિ જોઈ ચંદ્રવરદાએ આ બધી હકીકત સંયુક્તાને લખી મોકલી. એણે પૃથ્વીરાજને ધમકાવ્યા અને મોરચો સંભાળવા માટે ફરજ પાડી. પ્રેમ કરતા કર્તવ્યને એણે શ્રેષ્ઠ ગણ્યું છે અને દિગ્ભ્રાંત પતિને નીતિના માર્ગે વાળ્યા છે. કેટલાય અદ્ભુત દ્રષ્ટાંતો નારી જાગરણના આપ્યા છે. આનાથી નારી શક્તિની સેવા પ્રતિ, દેશ પ્રતિ, પરિવાર પ્રતિ શક્તિ જાગૃત થાય અને સાચા અર્થમાં એ નારી બને એવા દૈવી વિચારો. નારી વિશે ખૂબ સુંદર દ્રષ્ટાંતો દ્વારા નારીની સુષુપ્ત શક્તિઓને જગાડવાનો પ્રયાસ પૂજ્ય ગુરુદેવ કરી રહ્યા છે. ત્યારે નારી હૈ મનસ્વી તેજસ્વી, વહ શક્તિ સ્વરૂપા માતા હૈ, પર ફિર ભી ઉસે અબલા કહકર ઘર ઘર મેં દબાયા જાતા હૈ, આકર્ષણ કા કેન્દ્ર બના કરકે ઉસે ખૂબ સજાયા જાતા હૈ, રમણી કામિની વેશ્યા કહકર સન્માન ગિરાયા જાતા હૈ, સહમી ઝિઝકી વહ દીનહીન અપરાધીન બન રહ જાતી હૈ, પતિતા દલિતા દુષ્ટા કહકર સબસે ઠુકરાઈ જાતી હૈ, નાહી તુમ અબળા નારી હો, નાહી તુમ કરુણા કહાની હો, જાગો સોચો તુમ બઢો સભી, તુમ ઝાંસી વાલી રાની હો, તુમ ઝાંસી વાલી રાની હો. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા મહાત્મ્ય, નારીનું મહાત્મ્ય બતાવ્યું છે. ખૂબ સુંદર દ્રષ્ટાંતો દ્વારા કુશીનગરનો રાજા લોકોનું પુણ્ય ખરીદવા માટે ખૂબ પ્રખ્યાત હતો. એ માટે એણે ત્રાજવા પણ લટકાવી રાખ્યા હતા. પુણ્ય વેચનારા પોતાની ઈમાનદારીની કમાણીનું વિવરણ લખીને એક પલ્લામાં મૂકતા. એ પ્રમાણે, એ કાગળ પ્રમાણે ત્રાજવું પોતે જ સુવર્ણ મુદ્રાઓની વ્યવસ્થા કરતો. એક વખત જયનગર પર શત્રુએ આક્રમણ કર્યું અને ત્યાંના રાજાને સ્ત્રી તથા બાળકો સહિત રાત્રિના અંધકારમાં ભાગી જવું પડ્યું. પાસે કાંઈ જ હતું નહીં.
તેઓ હાથ ખર્ચી જેટલું પણ પોતાની સાથે લઈ જઈ શક્યા નહોતા. ઘણે દૂર જઈને એક વૃક્ષની છાયામાં બેસીને રાજા રાણી વિચાર કરવા લાગ્યા કે આગામી દિવસોમાં ખાઈશું શું. રાણીએ કહ્યું કે આપે તો જિંદગીભર ઘણું બધું પુણ્ય કર્યું છે, એમાંથી થોડુંક પુણ્ય આ કુશીનગરના રાજાને વેચીને ધન મેળવી લો. રાજા સંમત થઈ ગયા. પરંતુ ભૂખ્યા પેટે કુશીનગર કઈ રીતે પહોંચ્યો? ત્યારે રાણીને એક ઉપાય સૂજ્યો છે અને તેણે કહ્યું છે, હું ગામ લોકોના ઘેર ઘેર જઈને અનાજ દળીશ અને રોજ ખાતા જે વધે તે ભેગું કરીશ અને રાજા રોટલા બનાવશે. રાજા એ દિવસે રોટલા શેકી રહ્યા હતા. હાથે કેટલીય જગ્યાએ દાઝ્યા પણ હતા. ભોજન કરતા પહેલા જ એક ભિખારી ત્યાં આવી પહોંચ્યો છે. એણે ભૂખી નજરે રોટલો માગ્યો તો રાજા અવાચક થઈ ગયા કે જો આ રોટલો આને આપી દઈશ તો હું ખાઈશ શું, અને જો નહીં ખાઉં તો બીજા રાજ્યમાં પહોંચીશ કઈ રીતે? રાણી રાજાની મદદે આવ્યા છે. તેણે કહ્યું છે, આપણે એક દિવસ વધારે ભૂખ્યા રહીશું, પહેલાં આને ભોજનની જરૂર છે. રાણીની સલાહ પ્રમાણે રાજાએ બધું જ ભોજન પહેલાં ભિખારીને આપી દીધું અને એમનો આખો પરિવાર ભૂખ્યા પેટે આગળ વધ્યો છે. રસ્તે ખાવા જેટલો લોટ ભેગો થઈ ગયો ત્યારે રાજા રસ્તે ભોજન રાંધીને ખાતા ખાતા કુશનગરી પહોંચ્યા છે. ત્યાંના રાજાએ પોતાનો અભિપ્રાય સંભળાવ્યો છે. ત્યારે જવાબ મળ્યો કે ધર્મકાંટા પાસે જાઓ, ઈમાનદારીથી જે કમાયા હો તેને એક પલ્લામાં મૂકજો, કાંટો તમને એના બદલામાં સુવર્ણ મુદ્રાઓ આપશે. જયનગરના રાજાએ પોતાના જૂના પુણ્ય યાદ કર્યા અને એમાંથી કેટલાકનું વિવરણ એક પલામાં મૂક્યું, પરંતુ એનાથી કાંઈ તેમને ન મળ્યું. ત્યાં હાજર રહેલા પુરોહિતે કહ્યું કે આપ મહેનત કરીને કમાયા હો અને એનું દાન કર્યું હોય એનું વિવરણ જરા લખો. રાજાને ભિખારીએ આપેલા એ રોટલા યાદ આવ્યા. પોતે ભૂખ્યા રહી બીજાને રોટલા ખવડાવ્યા હતા એ યાદ આવ્યા. એમણે એનું વિવરણ લખી અને ત્રાજવામાં મૂક્યું, બીજા પલાએ એના બદલામાં 100 સુવર્ણ મુદ્રાઓ આપી છે. પુરોહિતે કહ્યું કે પરિશ્રમથી જે કમાયા હોઈએ ને એના દાનનું પુણ્ય ફળે જ છે, મળે જ છે. રાજાએ રાણીની એક દિવસની સલાહને પરોપકારની વૃત્તિને ધન્ય આપ્યા, જેના ફળ સ્વરૂપે એમને પુણ્યના સાચા અર્થની ખબર પડી તથા તેનું ફળ મળ્યું. અને આ ફળ મેળવવા પાછળ એ રાણીની જ સલાહ કામ કરી ગઈ છે. એટલા માટે જ કહ્યું, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. બીજો એક દ્રષ્ટાંત આપ્યું છે. વીજળી ચમકી અને પથિકને એક વૃક્ષની નીચે ઊભેલી એક યુવતી દેખાઈ. એને લાગ્યું કે દુઃખની મારી અહીંયા બિચારી ઊભી હશે, એટલે તેણે પાસે જઈને પૂછ્યું કે દેવી, હું તારી કોઈ સેવા કરી શકું? ના ભાઈ, સેવાના નામે પુરુષોએ મને છેતરી છે, હવે તો પુરુષ જાત પ્રત્યે પણ મને નફરત થઈ ગઈ છે. પેલી સ્ત્રીએ કહ્યું, હે આર્યા, હું તને વચન આપું છું. પથિકે કહ્યું, કેવું વચન? હું તને મારી મા જેવા આદર અને સન્માન આપીશ, યાત્રી આશ્વાસન આપ્યું છે. ઘરમાં બેઠેલી માં પ્રત્યે ઉંમરલાયક પુત્ર એક વિચિત્ર પ્રકારનો તિરસ્કારનો ભાવ રાખે છે, જ્યારે માં તો પોતાના બાળક માટે શરીરનું બધું સત્વ નીચોવી દે છે. સ્ત્રી બોલી છે, તો એક કામ કરો, હું તમને મારી પુત્રી તરીકે માનીશ. પિતા પુત્રીને પારકું ધન માનીને એક દિવસ એને અજાણે હાથોમાં સોંપી દે છે. અહીં પણ પુરુષ પોતાની ગુરુતાથી એને પરાસ્ત કરી દે છે. તો પછી પત્ની બનીને રહેજો, જો તમને એમાં શંકા કોઈ ન હોય તો. સ્ત્રી હસીને બોલી, શંકા? પત્નીને પણ પુરુષ પોતાની પ્રભુતાની ચુંગાલમાં ફસાવી દે છે, રોટી અને કપડાના બદલામાં એની પાસેથી બધું જ છીનવી લે છે. હવે યાત્રીની સમજમાં કંઈ આવતું ન હતું અને સ્ત્રી તો કહેતી હતી કે આ બધા સંબંધોનો મને ખૂબ કડવો અનુભવ થયો છે. હે આર્ય, તમે તમારો સમયને બગાડો અને તમારી મંજિલ તરફ આગળ વધો. મુસાફર આ બધું સાંભળી રહ્યો હતો. પોતાના વિચારોમાં તે ખોવાયેલો હતો. એકાએક તેણે ગંભીરતા તોડી અને કહ્યું કે જો તમે મારા નિસ્વાર્થ ભ્રાતૃપ્રેમને સ્વીકાર કરી શકો તો ભગી બનીને મારી સેવાનો સ્વીકાર કરો.
ત્યારે સ્ત્રીના ચહેરા ઉપર એક ચમક આવી અને પ્રફુલ્લતા દેખાઈ ગઈ, પ્રફુલ્લતા ફેલાઈ ગઈ છે અને પછી તે પથિકની સાથે જવા તૈયાર થઈ છે. કહેવાય છે કે આ કથા રક્ષાબંધનના પર્વ જેટલી જૂની છે. નારીનું ત્રીજું સ્વરૂપ માતાનું છે. એ માં જે નવ નવ માસ સુધી કષ્ટ સહન કરી અને સંતાનને જન્મ આપે છે તથા સ્વાવલંબી જીવન જીવવા માટે એને યોગ્ય બનાવે છે. એ માં જે બાળકના મનમાં સૌ સંસ્કારોના પ્રાણ ફૂંકે છે. એ માં જે કોઈ પણ દેશ માટે નરરત્નોની ખાણ બનીને તેને સાચા નાગરિક આપે છે. અને એટલા માટે જ કવિએ કહ્યું પડ્યું છે, જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સૂર, નહીં તો રહેજે વાંઝણી પણ મત ગુમાવીશ નૂર. એ માં જે ગમે તેટલા ઠપકા કે ઉપહાસ સહન કરીને પણ અભાવયુક્ત જીવન જીવે છે કે જેથી એના સંતાનો સુખેથી રહી શકે. માતાની વેદના શું હોય એનું એક સુંદર દ્રષ્ટાંત બતાવ્યું છે. જોરદાર વાવાઝોડું ફૂંકાયું અને વૃક્ષને મૂળમાંથી ઉખેડીને નીચે ગબડાવી દીધો. વૃક્ષને ધરતી ઉપર ખૂબ ગુસ્સો આવ્યો, તે બબડવા લાગ્યું. આજે મારા જે બે હાલ થયા છે તેમાં તું જ જવાબદાર છે. તે મને ખોરાક આપવાનું બંધ કર્યું. એકાદ બે દિવસની વાત હોત તો હું એ સહન કરી લેત. હું ભૂખ્યો અને તરસથી તડપી તડપીને સુકાઈ ગયું, છતાંય તે મારી સાથે આવી નિર્દયતા હતી. હવે મને નીચે પડેલું જોઈને તારા કાળજાને ટાઢક વળી. વૃક્ષની આવી છાતી સોસરવી વાણી સાંભળી જાય, વૃક્ષની આવી છાતી સોસરવી નીકળી જાય એવી વાણી સાંભળીને ધરતીને ખૂબ દુઃખ થયું છે. તે બોલી, ભલા માં પોતાના બાળકની દુર્ગતિ જોઈને કદી ખુશ થાય ખરી? હું તો તમારા બધા માટે મારા અંતરમાં જળ અને અન્ય પૌષ્ટિક તત્વો એકઠા કરી રાખું છું. જેવી રીતે તમે તમારા ફળો પોતે ખાતા નથી પણ બીજાઓને આપી દો છો, એવી જ રીતે હું પણ ભેગું કરેલ ખોરાક તમારા માટે જ રાખું છું અને જરૂરિયાત પ્રમાણે તમને આપતી રહું છું. પરંતુ તારા મૂળિયા જ હવે કમજોર થઈ ગયા હોય એમાં હું શું કરું? ઓલા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના આત્મા. માં તો માં છે, શું માની વેદના છે. અને એટલા માટે જ કહેવામાં આવ્યું, માં તે માં, બીજા બધા વગડા નવા. મેડમ ચાંગકાઈ કહેતા હતા કે ગર્ભાધાનથી માંડીને 5 વર્ષની ઉંમર સુધીમાં બાળકનો સ્વભાવ 5 વર્ષની ઉંમર સુધીમાં બાળકોના સ્વભાવનો મહત્વપૂર્ણ અંશ પૂરો થાય છે. આથી નવા સમાજના નિર્માણની જવાબદારી ખાસ કરીને સ્ત્રીઓના માથે રહે છે. કારણ કે બાળકોનો આ સમય માતા તથા ઘરમાં રહેતા વડીલોના સાનિધ્યમાં જ વ્યતીત થાય છે. વૈવધ્યનો ભાર સહન કરીને માએ પુત્રનું પાલન કરીને એને ખૂબ મોટો કર્યો. પરંતુ પુત્ર તો પોતાની વૃદ્ધ માતાનો નિરાધાર છોડીને એક તાંત્રિક સાધના સિદ્ધિ મેળવવા માટે ઘેરથી જતો રહ્યો છે. દેવ શર્મા નામના આ યુવકે પોતાની તાંત્રિક સિદ્ધિઓના બળથી પોતાનું વસ્ત્ર લઈને જતા બે કાગડાઓને ભસ્મ કરી દીધા છે અને તે જોઈને તેણે ગર્વ અનુભવ્યો છે. એક સદગૃહિણીના ઘેર ગયો, પરંતુ ભિક્ષા આપવામાં એ સદગૃહિણીને મોડું થતાં તે ક્રોધિત થઈ ગયો. એ જોઈને એ ગૃહિણી બોલી છે, મહાત્માજી આપ શ્રાપ આપવા ઈચ્છો છો, પણ હું કંઈ જંગલનો કાગડો નથી કે બળીને ભસ્મ થઈ જાઉં. જે માએ તમને જીવનભર પાળી પોષીને મોટા કર્યા એને નિરાધાર છોડીને મુક્તિ માટે તમે ભટકતા, તમે મારું કાંઈ જ બગાડી શકવાના નથી. આ સાંભળીને દેવ શર્માને ખૂબ આશ્ચર્ય થયું છે, તમે કઈ સાધના કરો છો? ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો કે હું કર્તવ્ય સાધના કરું છું. આ સાંભળી દેવ શર્માએ તાંત્રિક સાધના છોડી અને પોતાની માની સેવા કરવા ઘેર પાછો ફર્યો છે અને કર્તવ્ય માર્ગમાં લાગ્યો છે. વહ શક્તિ હમે દો દયા નિધે, કર્તવ્ય માર્ગ પર ડટ જાવે, પર સેવા પર ઉપકાર મેં હમ, નિજ જીવન સફળ બના જાવે, નિજ જીવન સફળ બના જ આવે. કેટકેટલા સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે. માળી મીઠું નામ છે, માળી તું મહાન છે, માળી તારા ચરણોમાં રહેતા માર ચારો ધામ છે. માળી મીઠું નામ છે, માળી તું મહાન છે, માળી તારા ચરણોમાં મળતા
મુજન ચારો ધામ છે, વંદના હો વંદના, માં જન્મદાતાને વંદના, માં કુલદેવીને વંદના, માં જન્મદાતાને વંદના, તન દીધું ને મન દીધું, ઉત્તમ ઉરનું અન્ન દીધું, જીવની જેમ જતન કીધું, વંદના હો વંદના, વંદના હો વંદના, માં કુલદેવી માને વંદના, માં જન્મદાતાને વંદના, માં ભારત માને વંદના. દક્ષિણ ભારતના પ્રવાસ વખતે એક વખત ગાંધીજી, મહાદેવભાઈ અને કાકા કાલેલકરને એક સાથે કામ કરવા જવાનો અવસર મળ્યો. એક દિવસ સભાઓ અને વિચાર ગોષ્ઠીઓનો કાર્યક્રમ એટલો બધો ભરચક રહ્યો કે એક ક્ષણનો પણ આરામ કરવાની તક ન મળી. મોડી રાત્રે તેઓ પાછા ફર્યા. થાકને લીધે તેઓ સાવ ઢીલા થઈ ગયા હતા. આવતાની સાથે જ તેઓ ખાટલામાં પડ્યા અને પડતા જ ઊંઘી ગયા છે. સવારે 4 વાગે આંખ ખોલી. ગાંધીજીનો નિયમ હતો કે તેઓ રોજ રાત્રે સાંજે સૂતા પહેલા અને સવારે જાગતાની સાથે જ પ્રાર્થના કરતા. એમના બધા સાથીઓ અને અનુયાયીઓ પણ આ નિયમનું ખૂબ નિષ્ઠાપૂર્વક પાલન કરતા હતા. પ્રાતઃકાળની પ્રાર્થના વખતે મળ્યા ત્યારે ગાંધીજીએ કાકા કાલેલકરને પૂછ્યું કે સાંજની પ્રાર્થનાનું શું થયું. કાકા કાલેલકર સાહેબે હસતા હસતા જવાબ આપ્યો, બાપુ હું તો થાકનો માર્યો આવતા વેત જ સૂઈ ગયો હતો, પ્રાર્થના કરવાનું તો બિલકુલ ભૂલી જ ગયો. મહાદેવભાઈએ પણ ડરતા ડરતા કહ્યું, બાપુ થાકના લીધે હું પણ સૂઈ ગયો હતો, વચ્ચે મારી ઊંઘ ઉડી ગઈ ત્યારે મેં ખાટલા પર બેઠા બેઠા જ મનમાં પ્રાર્થના કરી લીધી અને ભગવાન પાસે ક્ષમા માગી અને ફરી પાછો સૂઈ ગયો. ગાંધીજીને ખૂબ ઊંડું દુઃખ થયું. એમણે કહ્યું, મારું મન આજે તો બહુ જ અસ્વસ્થ છે, હું કાલની પ્રાર્થના સાથી ન કરી શક્યો. શું એટલું જરૂરી હતું કે ભગવાનનું સ્મરણ પણ ન કરવામાં આવે? ત્યાર પછી સવારની પ્રાર્થના કરી બધા પ્રસન્ન થઈ ગયા. પણ તે દિવસે બાપુ ખૂબ ઉદાસ જ રહ્યા છે. કાકા સાહેબે એમને સમજાવતા કહ્યું કે બાપુ, આપ તો કહો છો ને કે ભગવાનના નામ કરતાં એમનું કામ મોટું છે, આપ એમનું કામ કરતાં કરતાં સૂઈ ગયા, એમાં ખોટું શું થયું? ત્યારે ગાંધીજીએ કહ્યું કે મારી માતાએ મને શિખામણ આપી હતી કે ભગવાનનું નામ લેવાનું કદી ભૂલીશ નહીં. હું એ શિખામણને કઈ રીતે ભૂલી ગયો એનું મને વધારે દુઃખ છે. બીજું દુઃખ એ બાબતનું થયું કે આળસ અને પ્રમાદથી મારી માએ મને દૂર રહેવાનું શીખવ્યું હતું કે બેટા આળસ પ્રમાદમાં ક્યારેય ન રહીશ, કારણ કે એના લીધે હું ભગવાનનું નામ અને કામ બંને ક્યાંય ભૂલી ન જાઉં. તે દિવસે હાજર રહેલા બધા લોકોએ એક બોધપાઠ ગ્રહણ કર્યો કે જીવન સાધનામાં સંસ્કારોની મહત્તા છે અને એક નાનકડી વાત માનીને કોઈની શિખામણની ઉપેક્ષા ન કરવી. એક બીજું દ્રષ્ટાંત આપ્યું છે. કલકત્તાના જસ્ટિસ ગુરુદાસ ચટ્ટોપાધ્યાયનું પાલન પોષણ એમની વિધવાએ ખૂબ જ દુઃખો, મુશ્કેલીઓ, કષ્ટો સહન કરીને વેઠીને કર્યું હતું. એમણે આ બાળકોમાં પ્રયત્નપૂર્વક કર્મનિષ્ઠા ભરી દીધી હતી. શિષ્યવૃત્તિમાંથી જ તેઓ અભ્યાસનો ખર્ચ કાઢતા હતા અને પોતાની યોગ્યતા અને સજ્જનતાના બળે જસ્ટિસ તથા વાઇસ ચાન્સેલર બન્યા. એમની માતા પોતાના ધાર્મિક કાર્યોની સગવડ ખાતર જૂના મકાનમાં જ રહેતી હતી. એક દિવસ એમની માતા કલકત્તા આવી. જલ સ્નાન કરીને ભીના કપડે સીધી કોર્ટમાં પહોંચી ગઈ. પુત્રે માતાને ઓળખી તો તેઓ અનહદ ખુશ થયા. કચેરીમાંથી ઉઠીને તેઓ દોડ્યા અને માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. ત્યાં ઊભેલા લોકોને પોતાની માતાનો પરિચય કરાવ્યો. તેમણે કહ્યું કે હું આજે જે કંઈ છું ને તે અમારી માતાના પ્રયત્નોનું ફળ છે. માં તો માં છે સાહેબ, અદ્ભુત એ નારી શક્તિનું મહાત્મ્ય બતાવ્યું છે.